ઉંઝા ખાતે દારૂ લુલુમ ખાતે 180 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જેનું ઉદઘાટન આજે સાંસદ રંજતબેન બ્રહ્મભટ્ટ તથા મંત્રી યોગેશ પટેલ, ડોક્ટર વિનોદ રાવ તથા ધારાસભ્ય સીમાબેન મોહિલે, જીતુભાઈ સુખડિયા, ડોક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર અને દારૂલ ઉલુમના મુફ્તી આરિફ સાબ અને અયુબ મલી મોલવી તથા બીજા આગેવાનોની હાજરીમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને કોઈપણ નાતજાત વગેરે અહીંયા કોવિડની સારવાર કરવામાં આવશે. અસલમ માલા, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા. આજે દારૂલ ઉલુમમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ પોતાના સમાજ પ્રત્યેના સંવેદના બતાવી 180 બેડના કોવિડ હેલ્થ સેન્ટર ઊભું કર્યું છે. ઓક્સિજન પાઇપલાઇન સાથે પોતાના નિષ્ણાત ડૉક્ટરો, પોતાના નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફના પૂરા ટીમને સજ્જ કરીને આ કટોકટીના સમયમાં, કોરોના સામેના જંગમાં બહુ મહત્ત્વના યોગદાન તરીકે સેવા કરી છે. આજે માનનીય મંત્રીશ્રીના અધ્યક્ષ હસ્તે આ ફેસિલિટીના ઉદ્ઘાટન થયું છે. આવતા દિવસોમાં એ સંસ્થા સાથે ખૂબ સારા સહયોગ સરકારી તંત્ર તરફથી સંસ્થાને મળશે અને સાથે મળીને સમાજને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે ટીમ તરીકે કામ કરીશું. અકોટા વિસ્તારમાં તાંદરજા વિસ્તાર એક છે, એ બધા મિક્સ કમ્યુનિટીનો વિસ્તાર છે અને ખાસ કરીને જ્યારે કોવિડની પરિસ્થિતિ છે, કોરોનાનો બેફામ ખૂબ ચાલી રહ્યું છે, ત્યારે મુસ્લિમ સમાજે પણ આગેવાની લઈને આ દારૂ, લાસ્ટ ટાઈમ પણ જ્યારે કોરોનાનું થયું હતું ત્યારે પણ એમને કોવિડ સેન્ટર ઊભું કર્યું હતું અને મુસ્લિમ સમાજ સતત સાથમાં રહે છે અને જેટલા પણ વિસ્તારમાં, આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ કોવિડના પેશન્ટ હોય એમના માટે કોવિડ આઇસોલેશન સેન્ટર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે અને બધી જ વ્યવસ્થા 3000ની મિનિમમ ફેસિલિટીઝમાં, જમવાનું હોય કે ખાવાનું હોય કે ઓક્સિજનની વ્યવસ્થા હોય એના માટે મુસ્લિમ સમાજે ચિંતા કરી છે. એવું નથી કે એટલું મુસ્લિમ સમાજ પૂરતું, બરાનપુરા બાજુ પણ અને બાજુ જગ્યા ઉપર પણ કોવિડ સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે. ઇન્સાનિયતના નામથી બધા જ લોકોએ જ્યારે મોટી મહામારી આવતી હોય ત્યારે ખભે ખભા મિલાવીને બધા જ સાથે રહેતા હોઈએ છે, એવી રીતે આ કાર્ય આજે એમણે અહીંયા કર્યું છે અને ટોટલ 180 બેડની, ઓક્સિજનની સાથેની બેડની સુવિધાની વ્યવસ્થા અહીંયા ઊભી કરી છે. તાંદરજાના બધા જ રહેવાસીઓને એનો લાભ મળશે. જ્યારે નોર્મલ કન્ડિશન ઉપર ઓક્સિજન લેવલ ઓછી થતી હોય ત્યારે એમને એમના એ મળ પેશન્ટને બધી જ વ્યવસ્થા અહીંયા મળશે. એના સિવાય બીજી તો વ્યવસ્થા, આપણા કોર્પોરેશનના અધિકારીઓ પણ અહીંયા આવ્યા હતા, એમને કંઈ પણ અનગર્થ થશે તો એમને મદદ કરવામાં આવશે એવી બાંયધરી આપવામાં આવી છે અને બધા જ ખભે ખભા મળીને આ મહામારીથી આપણે લડીશું અને આ કોરોનાયુક્ત, કોરોનાયુક્ત જે વડોદરા છે, કોરોના મુક્ત આપણે વહેલી તકે કરીશું એવી ભગવાન પાસે, ઈશ્વર અલ્લાહ પાસે પ્રાર્થના કરું છું. આ દારૂલ ઉલુમ સંસ્થા 50 વર્ષથી કામ કરી રહી છે. આ મસ્જિદમાં 124 જેટલા ઓક્સિજન બેડ તૈયાર છે, બાકીના બેડ કોરોના માટેના બીજા બી બેડ 60 જેટલા તૈયાર છે. આ સંસ્થાને અમે અપીલ કરીએ છીએ, અમે ચર્ચા બી કરી છે, જેમ જરૂરિયાત બંધ થશે 1200 બેડ સુધીની અમને તૈયારી બતાવી છે. એટલે ધીમે ધીમે અમે દરેક જગ્યાએ એકવાર વ્યવસ્થા થાય, વ્યવસ્થામાં બધા લોકો જે બી દર્દીઓ આવતા થાય એ સારા થાય, ત્યાર પછી બધી વ્યવસ્થા વધતી જાય. હમણાં અઠવાડિયા પહેલાં આપણે મુસ્લિમ સંસ્થાઓને બી બોલાવેલી, 100 હોસ્પિટલો જે ચાલે છે એમાં 650 જેટલા બેડ છે, નતા સારવાર લઈ રહ્યા છે. એ લોકોને બી મેં અપીલ કરી છે કે તમે 1000 બેડ કરો, બીજા 350 બેડ વધારો. એટલે ગુજરાત સરકાર દ્વારા આ લોકોને કંઈક બી તકલીફ હોય, અમે એ લોકો સાથે વારંવાર ચર્ચા કરીએ છીએ, મળીએ છીએ અને એમને જે બી જરૂરિયાત હશે, એ સરકારની કંઈ જરૂરિયાત હેલ્પ હશે એ અમે પૂરી પાડીશું. જી બિલકુલ, તાંદરજા વિસ્તારમાં પણ
મુસ્લિમ સમાજના અગ્રણી દ્વારા દારૂલુમમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે અને ઉદ્ઘાટન માન્ય મંત્રી શ્રી યોગેશભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. ધારાસભ્ય સીમાબેન અને ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયા, પૂર્વ મેયર ભરતભાઈ પણ અને વિનોદ રાવ એ પણ ઉપસ્થિત રહ્યા છે. ખૂબ સારી વડોદરા સંસ્કારી નગરી છે અને વડોદરામાં દરેક સમાજના લોકો, વડોદરાના લોકોને કંઈ પણ અગવડ ન પડે એના માટે હંમેશા જાગૃત હોય છે. સરકાર દ્વારા પણ ખૂબ સારી વ્યવસ્થા થઈ રહી છે. એમાં આ એક મુસ્લિમ સમાજે પોતાનું દારૂલમ છે એ જગ્યાને કોવિડ કેર સેન્ટર બનાવ્યું છે. અહીંયા એ લોકો બધાને એડમિટ કરવાના છે, ડૉક્ટર રાખ્યા છે, નર્સ રાખ્યા છે. હું સંસ્થાના તમામ અગ્રણીને ખૂબ અભિનંદન આપું છું કે આપણે બધાએ ભેગા થઈને આપણા વડોદરાના નગરજનો છે, કદાચ આજુબાજુના જિલ્લાથી પણ લોકો આ પોતાની ટ્રીટમેન્ટ કરાવવા આવે છે, એ જે સેવા આપણે કરી રહ્યા છે આપણી ફરજ છે. અને એમાં તમે જે એક ઉભરીને બહાર આવ્યા છો એ ખરેખર ધન્યવાદ છે. કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે, એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ. દવાઈ ભી ઓર કડાઈ ભી. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.